नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा चलता आ ई लर्निंग प्रोग्राम में हूँ ब्रिजेश साकड़ेचा फरी एक बार आप सबनु हार्दिक स्वागत करू छू। आपणे धोरण 8 नी अंदर विज्ञान विषय नी अंदर चेप्टर नंबर 18 नो अभ्यास करवाना छे। तो आपणे पहेला तो सौथी पहेला तमे बधी मजामां जईशो, मस्त मजानी मौज करता जईशो। आपणे मौज करता करता आपणे विज्ञान भणता रहा बरोबर। तो एनी अंदर आपणे सौथी पहेला 11मा चेप्टर थी शरूआत करी, मारा पोर्शन नी वात करू तो 11मा चेप्टर थी शरूआत करी अने आपणे 17 चेप्टर कर्या, एटले के टोटल 7 चेप्टर कर्या बरोबर। अने हवे आपणे 18मा चेप्टर उपर स्विच ऑन थईए छीए। तो विद्यार्थी मित्रों, आ 11 12 13 14 15 16 અને 17 આ બધા ચેપ્ટર જે છે એમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કર્યો, તો કે ખાલી એકવાર જસ્ટ શબ્દમાં વિચારો, એમણે કહેતો કે બધાય પોઈન્ટ પોઈન્ટ વિચારો। સાવ સિમ્પલ આપણે કહીએ તો આપણે બળ, ગતિ, ઘર્ષણ બળ, ત્યારબાદ વિદ્યુત, વિદ્યુતના અલગ અલગ તમે કેવી રીતે સેલ હોય એનું સ્ટ્રક્ચર આપણે એવું બધું ભણ્યા બરોબર। ત્યાર પછી રાસાયણિક અસરો ભણ્યા અને તારાઓ ભણ્યા, ગ્રહો ભણ્યા, એટલે કે બહુ મોટા લેવલનું વિજ્ઞાન થોડું ભણ્યા આપણે, પૃથ્વી ગ્રહ બધે ગ્રહ વિશે માહિતી મેળવી, નક્ષત્રો વિશે માહિતી મેળવી, ચંદ્રની કળાઓ વિશે માહિતી મેળવી અને અને પ્રકાશ વિશે માહિતી મેળવી। ઓકે, આખું પ્રકાશનું મસ્ત મજાનું ચેપ્ટર ભણી ગયા, માનવ આંખ ભણ્યા, ક્લિયર, તો આપણે મસ્ત મજાનું વિજ્ઞાન ભણ્યા। ચાલો હવે તો કે જો આ બધા જે ચેપ્ટર જે છે એમાં આપણે કંઈક નવી નવી બાબત શીખા કે જે આપણે આજુબાજુના પ્રકૃતિમાંથી એટલે કે આજુબાજુના તત્વોમાંથી આપણને જોવા મળતી હતી। પણ એવું થાય તો કે આપણી આજુબાજુની ઘણી બધી વસ્તુ નાબૂદ થઈ જાય, હું વાત કરો હા છે કહેલો, આપણી આજુબાજુની બધી વસ્તુ હોય એવું થાય તો કે આપણી આજુબાજુની ઘણી બધી વસ્તુ હોય એનું અસ્તિત્વ જ ન રહે, એટલે કે આપણી આજુબાજુની ઘણી બધી વસ્તુ છે એ સૌ લુપ્ત થઈ જાય, સૌ કહેવાય ને કે સરનામાં ભૂસાઈ જાય, સૌ ગુજરી જાય। જેમ કે તમે જોયું હશે કે ઘણા બધા પ્રાણીઓ છે એ લુપ્ત થઈ ગયા અને અમુક અત્યારે લુપ્તતાના આરે છે, તમે સમાજમાં એવું ડિટેલમાં ભણતા હશો કે ઘણા બધા પ્રાણીઓ છે એ તો લુપ્ત જ થઈ ગયા, ઓકે, એક દેખાતા જ નથી, સાવની આખી પેઢી ઉઠી ગઈ અને અમુક જે પ્રાણીઓ છે એ બધા સૌ લુપ્તતાના આરે છે અને આપણે અમુકને તેમાંથી બચાવ્યા, લુપ્તતાના આરે હતા એમાંથી, જેમ કે સિંહ છે, રોયલ બેંગલ ટાઈગર છે, ઓકે, આવા કેટલા બધા પક્ષીઓ પ્રાણીઓ કે જે છે કે જે આપણે લુપ્ત થતા થતા બચાવ્યા। પણ હું તમને એમ કહું છું કે એવું કંઈક થાય તો કે આપણી આજુબાજુની ઘણી વસ્તુ હોય એ લુપ્ત થઈ જાય, અતિનોતિત થઈ જાય બધી, હું વાત કરું એટલે એવું થાય તો શું આપણને આપણે સારી રીતે જીવી શકશી, તો કે તમે કહેશો ના। બીજો ક્વેશ્ચન તો કે આપણી આજુબાજુની ઘણી બધી વસ્તુ હોય એ લુપ્ત થઈ જાય તો શું આપણું અસ્તિત્વ રહેશે, આપણું આપણે જીવી શકશું, કારણ કે બધા પ્રાણી એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, આપણે પ્રાણીઓ ઉપર ડિપેન્ડન્ટ છીએ, વનસ્પતિઓ ઉપર ડિપેન્ડન્ટ છીએ અને પ્રકૃતિના તત્વો ઉપર ડિપેન્ડન્ટ છીએ। હું તમને એમ કહું કે પાણી જ ન રહીએ તો પીવા લાયક આખા પૃથ્વીમાં તો માણસ ક્યાં જાય। હું બીજો પ્રશ્ન પૂછું, ઓક્સિજન જ નહીં હોય તો પૃથ્વીમાં શું માણસ જીવી શકશે, કોઈ બીજા પ્રાણીની તો વાત જ જવા દો, માણસે જીવી શકશે નહીં। તો આપણે અત્યાર સુધીના જે ચેપ્ટર ભણ્યા 11 માંડી અને જગતની માલિકા 17 સુધીના, એ બધા ચેપ્ટર છે એમાં આપણે આપણે આજુબાજુના જે કઈ આપણને વસ્તુ મળતી હતી એમાંથી આપણે નવી નવી વસ્તુ બનાવતા ગયા, આજુબાજુની વસ્તુ હતી કેવી રીતે કામ કરે છે બધું શીખતા ગયા। હવે આ ચેપ્ટર હવે આપણે એવું ભણશી કે આજુબાજુની જે વસ્તુ છે એને પેલા ટકાવી તો રાખવી જોઈએ, તો આપણે એના ઉપર એક્સપેરિમેન્ટ કરશી ને। તમે કોઈ વસ્તુ પર એક્સપેરિમેન્ટ ક્યારે કરો કે જ્યારે તમારી પાસે એ વસ્તુ હોય તો જ ને, હવામાં તો થાય નહીં। તમે એમ કહો કે મારે સોડિયમ ક્લોરાઇડ છે એનું દ્રાવણ બનાવી અને એમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉમેરવો છે, તો તમે એમનો માન કરી શકશો કે સોડિયમ ક્લોરાઇડ ઉમેરું, પાણી પાણીમાં ઉમેરું અને એમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉમેરું, થાય છે નહીં કરી શકીએ, એના માટે આપણે પર્ટિક્યુલર કેમિસ્ટ્રીની લેબ હોય એમાં જઈ અને આપણે એ સાધનો મિક્સ કરવો પડે અને આપણે ઓબ્ઝર્વેશન કરવું પડે, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો આ ચેપ્ટર આપણે છે એ બહુ એટલે બહુ ગંભીર ચેપ્ટર છે, બહુ એટલે બહુ સિરિયસ ચેપ્ટર છે સમજવા માટે, હું એમ નથી કહેતો અઘરું છે, આઈ રિપીટ, સાવ સેલમ સેલમ ચેપ્ટર છે,
એમનેમ વાંચશો તો પણ આવડી જશે, પણ આ ચેપ્ટરનું આપણે લાઈફમાં બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એઝ અ સાયન્સ સ્ટુડન્ટ આપણને ખબર હોવી જોઈએ કે આપણી આજુબાજુના દરેક તત્વો, દરેક પ્રકૃતિના તત્વોનું આપણે સન્માન કરવું જોઈએ અને આપણે એને શક્ય હોય એટલા બચાવવા જોઈએ. ક્લિયર થયું? ઓકે, દંડ ના દંડ. ઓકે, ચાલ હવે આપણે આપણા ચેપ્ટર ઉપર શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણા ચેપ્ટરનું નામ છે જગતની માલિકા, લોક લાગણીને ધ્યાનમાં રાખી અને હવા અને પાણીનું પ્રદૂષણ. હવા અને પાણીનું પ્રદૂષણ. હવે તમારા માટે પ્રદૂષણ શબ્દ છે એ નવો નથી. તમારા માટે પ્રદૂષણ જે શબ્દ છે એ નવો નથી. હવા અને પાણીનું પ્રદૂષણ તો એ તમને એમનો આઈડિયા આવી જશે કે ભાઈ હવાનું પ્રદૂષણ એટલે તો કે ભાઈ હવા ગંદારી થાય, જેને સાવ આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ કે હવા ખરાબ થાય એને કહે હવાનું પ્રદૂષણ, પાણી ખરાબ થાય તેને કહે પાણીનું પ્રદૂષણ. ના, તમારી વાત 100% સાચી, તમે સાચા જ છો વિદ્યાર્થી મિત્રો. પણ આપણે એની પાછળના અમુક કારણો, એને આપણે કેમ ઘટાડી શકીએ છીએ અને આપણે એમાં કેમ એપ્લાય કરી શકીએ છીએ, આપણે એ શીખવાનું છે. જો ખાલી ભણવાથી જ પર્યાવરણ છે એ સારું નહીં થઈ જાય. હું તમને એમ કહું કે ભાઈ તમે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, હું એવું 100 વાર નહીં, હું 1,00,000 વાર બોલું તો પણ પર્યાવરણને કાંઈ ફેર નહીં પડે, નહીં તમને પડે, નહીં મને પડે. તો આપણે શું કરશી? તો કે એની જગ્યાએ હું એટલી બધી વાર બોલવા કરતા ખાલી એક વૃક્ષ વાવી દઉં ને તો થોડોક પર્યાવરણને બચાવવામાં મારું યોગદાન કેવાશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો એવી રીતે આ જે ચેપ્ટર છે એ બધા ખાલી ભણવા પૂરતા ચેપ્ટર નથી, પણ આપણી લાઈફમાં આપણે કહેવાય કે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. આપણે એને આપણે જે શક્ય હોય એટલા પ્રકૃતિના જે સ્ત્રોત છે હવા અને પાણી એને બચાવવાની ટ્રાય કરવાની છે, પ્રદૂષિત થતા અટકાવવાના છે. ઓકે, ક્લિયર? ચાલ તો સૌથી પહેલા આપણે પાથની શરૂઆત કરીએ. તો પાથની શરૂઆત આપણી પાસે બે રંગારંગ દાખલાઓ છે, એટલે કે પહેલેથી જ આપણે જોતા આવીએ છીએ, પહેલી અને બુઝો. તો પહેલી અને બુઝો જે છે એ કહેવાય કે આજુબાજુનું જે વાતાવરણ છે એને કહેવાય કે સારી રીતે સમજવાની ટ્રાય કરતા હોઈએ છીએ, એટલે કે એને લગતા ઘણા બધા ક્વેશ્ચન પૂછાય. પહેલા તો એ જે છે સમાચાર સાંભળવા માટે આતુર હોય છે એવું કહેવાય છે. તમારે પાઠની શરૂઆતમાં કીધેલું છે કે પહેલી અને બુઝો જે છે એ સમાચાર સાંભળવા માટે આતુર હોઈએ છીએ. અને એમાં જોયું છે કે તાજમહેલ દુનિયાની 7 અજાયબીમાંની 1 અજાયબી છે. ઓબ્વિયસ વાત છે, આપણે ઇન્ડિયાનું ગર્વ છે. 7 અજાયબીમાંની 1 જે છે તાજમહેલ. એ તાજમહેલ છે એ આપણને ખબર છે કે 7 અજાયબીમાંથી 1 આવે. આપણે કોઈક વાર જોયું તો એ પણ બહુ મજા આવે, અને એનું તમે આર્કિટેક્ચર જોવો તો પણ બહુ મસ્ત મજાનું છે. ઓકે, તમે જનરલી કોઈ પણ ઘર હોય, કોઈ પણ મહેલ હોય, કોઈ પણ શાળા હોય, કોઈ પણ પરિસર હોય, એમાં તમે એનો જે ગેટ હોય, એનો જે દરવાજો હોય વિદ્યાર્થી મિત્રો, એમાં એની તમે નજીક જાઓ, દરવાજાની નજીક જાઓ, તો તમને જે પાછળ જે ઘર હોય ને ઘર તમને નજીક આવતું દેખાય. જ્યારે તાજમહેલમાં ઊંધું તમે જેમ દરવાજાની નજીક જાઓ ને તાજમહેલ દૂર જતો હોય એવું દેખાય. એટલે આવી કેટલી ખૂબીઓ છે તાજમહેલની, એટલે જ કહેવાય છે કે આપણા ઇન્ડિયાનું ગર્વ છે તાજમહેલ. આ જે તાજમહેલ છે એનું જે એમાં તમને ખબર જ છે કે આખો સફેદ માર્બલ એને યુઝ કરવામાં આવે, એટલે કે આરસ પથ્થર આપણે કહી શકીએ, સફેદ આરસ પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો છે. એ પ્રદૂષિત થાય છે અને પીડાસ્પર્તો થઈ ગયો છે થોડોક. કેને કારણે ભાઈ? તો કે જે આ તાજમહેલ છે એની આજુબાજુ ફેક્ટરીઓ આવેલી છે, આ ફેક્ટરીઓ જે છે એ પ્રદૂષણ વધારે ઉત્પન્ન કરે છે, કે જેને કારણે તાજમહેલ છે એ આપણને પ્રદૂષિત દેખાય છે. ક્લિયર? એટલે પ્રદૂષિત દેખાતો નથી, પણ એની જે દીવાલ છે એ ઓબ્વિયસ વાત છે કે પીડાસ્પર્તી થોડી થઈ ગઈ છે, કે જે આપણા માટે ચિંતાનો વિષય તો કહેવાય, કારણ કે આપણે એક અમૂલ્ય ધરોહર છે અને આપણે એને સાચવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, તો એવું જોતા હતા તો ત્યારે એને એવું થયું કે આ હવાના પ્રદૂષણને લીધે જોખમમાં છે. કેને કારણે? હવાના પ્રદૂષણને કારણે. જે તાજમહેલ છે એની આજુબાજુ જે ફેક્ટરીઓ આવેલી છે એમાંથી જે ધુવાણો નીકળે છે એ ધુવાણાને કારણે તાજમહેલ છે એની જે આખી દીવાલો છે એ પીડાસ્પર્તી થઈ ગઈ છે. ક્લિયર? એટલે તો આ હવાનું પ્રદૂષણ છે. તો આપણે જાણીએ છીએ કે આપણું પર્યાવરણ અગાઉ હતું એવું રહ્યું નથી. તમે જુઓ તો આપણા પર્યાવરણમાં બહુ ખાસો એવો ફેરફાર થયો છે. આપણા દાદાઓ કે એના દાદાઓ પાસેથી વાત સાંભળતા એવા હોય તો તમને એવું જણાશે
કે એમના જમાનાની અંદર એવું કહેતા છે કે અમારા જમાનામાં તો બહુ તાજી હવા હતી, ખુલ્લા ખુલ્લા પોટ હતા, મોટી મોટી જગ્યાઓ હતી કે જેથી અમે સહેલાઈથી શ્વાસ લઈ શકતા હતા, બરોબર, સારું પાણી હતું, સારું આકાશ હતું. તો આવું કહેતા હશે, એટલે કે અમારે જમાનામાં પર્યાવરણ સારું હતું એવું કહેતા છે. તો અત્યારના પર્યાવરણ નો ડાઉટ અતિશય વધારે પ્રદૂષિત થયું છે અને ધીરે ધીરે આ પ્રદૂષણનો દર વધતો જાય છે. હવે પ્રદૂષણને બચાવવા એટલે કે પ્રદૂષિત થતું રોકવા માટે કોણ ટ્રાય કરી શકશે? તમારા અને મારા જેવો. આપણે જ આપણા પર્યાવરણને બચાવવા માટે આપણે જ ઊભું થવું પડશે ને, આપણે જ બચાવવું પડશે પર્યાવરણને પ્રદૂષિત થતા. આ બેવકૂફીની વાત કહેવાય કે મંગળ ગ્રહ જે છે એમાં માણસો છે એ વસવાટ કરવાનું વિચારે છે, મારી દ્રષ્ટિ. કારણ કે નો ડાઉટ બહુ સારી ટેકનોલોજીની પ્રગતિ કહેવાય કે મંગળ ગ્રહની અંદર પણ માણસો રહે, પણ એલાવ તમે એ તો વિચાર કરો કે આ પૃથ્વીને પતાવીને પછી મંગળમાં જવું, એટલા બધા પૈસાનો ખર્ચો કરીને એના કરતા પૃથ્વીને જ પહેલા બચાવી લ્યો ને, તો આની અંદર જે માણસો રહે છે એ તો પહેલા જીવે, સાચી વાત છે ને છોકરો? તો પછી ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો પહેલો ટોપિક 18.1, જેનું નામ છે હવાનું પ્રદૂષણ. હવાનું પ્રદૂષણ આપણે પહેલા સમજી, તો એના માટે શું પહેલા તો આપણે થોડીક પ્રસ્તાવના એટલે કે થોડુંક અમતા ઇન્ટ્રોડક્શનથી આગળ વધીએ કે ખોરાક વગર આપણે થોડો સમય પણ ટકી શકીએ. ખોરાક વગર આપણે એક દી, બે દી, ત્રણ દી તો આવો લગભગ પણ તોય જીવી શકીએ, પણ હવા વિના આપણે 10 મિનિટ પણ જીવી શકતા નથી. ઓકે, કોઈક આવી કામ કરે અથવા તો કઈક બધી ભૂલથી પણ આપણે શ્વાસ ન લેવાતો હોય તો આપણે હતા થઈ જઈએ એકાદ મિનિટ પૂરતા પણ. તો વિચાર કરો કે 10 મિનિટ પૂરતી પૂરેપૂરી પૃથ્વીમાંથી સંપૂર્ણ હવા ખીચી લેવામાં આવે તો બધા સજીવો છે મૃત્યુ પામે. તો 10 મિનિટ પણ આપણે હવા વગર ચાલતું નથી. તો ખોરાક વગર આપણે ચાલશે, પણ હવા વગર તો 10 મિનિટ પણ ચાલતું નથી. હવા એ વાયુઓનું મિશ્રણ છે. વોટ ઇઝ અ હવા? વોટ ઇઝ અ ગેસ? તો કે હવા શું છે? તો કે હવા એ વાયુઓનું મિશ્રણ છે, એટલે કે ઘણા બધા વાયુ, ઓક્સિજન, નાઇટ્રોજન, કહેવાય કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન, આર્ગોન, ઓઝોન, આવા કેટલા બધા વાયુઓ છે બધે ભેગા જોવા મળે, એટલે કે બધાનું મિશ્રણ છે, બધાનો મિક્સ મસાલો છે, જેને આપણે કહીએ છીએ વાયુઓનું મિશ્રણ એટલે કે હવા. આ મિશ્રણની અંદર કદના પ્રમાણમાં એટલે કે 100% દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો 78% નાઇટ્રોજન, આપણે આખું વાતાવરણ પૃથ્વીનું 100% ગણી તેમાં 78% નાઇટ્રોજન, એટલે કે સૌથી વધારે કોણ છે? તો કે નાઇટ્રોજન. પછી 21% કોણ છે? ઓક્સિજન. અને ત્યારબાદ ખૂબ જ ઓછા પ્રમાણની અંદર કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ, જે દરિયામાંથી પાણી જે છે એ બાષ્પીભવન થઈ અને ઉપર જઈને એને વાદળા બને, તો એ જે વરાળ જે છે એ વાતાવરણમાં રહેલી હોય છે, જે ઠંડી પડે એટલે ભેજ સ્વરૂપે આપણને જોવા મળે છે. તો આઈ રિપીટ, અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો કે ખોરાક વગર આપણે જીવી શકીએ, પણ હવા વગર આપણે બિલકુલ જીવી શકતા નથી. હવા એ શું છે? તો કે વાયુઓનું મિશ્રણ છે. આ મિશ્રણમાં કદના પ્રમાણમાં જોવા જઈએ 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ જોવા મળે છે. ધુમાડા જેવા કેટલાક પદાર્થોનો વાતાવરણમાં ઉમેરો થવાથી ધુવાણો, ઓકે, ધુવાણો કોઈ તમને ગમશે કે કોઈ તમે વાહન લઈને જાઓ છો, વાહનથી ટ્રેક્ટરથી કોઈ ખટારો છે, સતત ધુવાણો ફેંકતો જાય છે, તમે શ્વાસે નહીં લઈ શકો છોકરાઓ, ઓકે, શ્વાસ લેવામાં તમને મુંજારો થશે. તો ધુવાણા જેવા કેટલાક પદાર્થો વાતાવરણમાં ઉમેરો થવાથી હવા આવા અનિચ્છનીય, એટલે તો કે જેની જે ઈચ્છા નથી આપણી, કોઈ ધુવાણો આવે તો કોઈ ગમે વો મસ્ત ધુવાણો આવ્યો કાળા કાળા કલરનો આવ્યા જ રાખે ભગવાન કરે એવું કોઈ કે ના, આપણે ઉલટાના શ્વાસ લેવામાં મૂંઝાય. તો ધુવાણા જેવા કેટલાક પદાર્થોનો વાતાવરણમાં ઉમેરો થવાથી હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે, એટલે કે હવામાં આવા નથી જોઈતા એવા ઘણા બધા પદાર્થો ઉમેરાય તો હવા શું થાય? પ્રદૂષિત થાય, દૂષિત થાય છે, ખરાબ થાય છે, જે સજીવ અને નિર્જીવ બંને માટે નુકસાનકારક છે. આપણા માટે તો નુકસાનકારક છે કે
આપણા ઉપર કોઈ ધુમાડો કે પડે તો આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે, આપણી સ્કીન જે છે થોડીક ગંદી થાય. એવી જ રીતે નિર્જીવ વસ્તુ માટે પણ એ શક્ય છે કે નિર્જીવ વસ્તુ ખરાબ થઈ જાય. નિર્જીવ વસ્તુ એટલે કે કોઈ પણ માની લો કે કોઈ કહી શકીએ કે એવી કોઈ વસ્તુ છે કે જેમાં હવા ન જવી જોઈએ અને તો પણ હવા ગઈ. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે કોઈ લેમ્પ છે, લેમ્પમાં નાની અમથી તિરાડ પડી ગઈ અને એમાંથી જો હવા આવે ધુમાડા કે એવું સતત જાતું હોય તો ઓબ્વિયસ વાત છે કે લેમ્પ કાર્ય કરતો બંધ થઈ જાય. એટલે એવી રીતે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. તો નિર્જીવ પદાર્થો માટે પણ આવી દૂષિત હવા ખરાબ છે. બીજું એક્ઝામ્પલ આપું તો કે આપણે માની લો કે બૂટ પહેરી, બૂટમાં સતત ધુમાડો લાગતો હોય કાળા કલરનો, આપણા બૂટ સતત ગંદા થશે તો સતત આપણે ધોવા પડશે, તો એ એક પણ પ્રકારનું નિર્જીવ વસ્તુ અને નુકસાન જ કહેવાય. ઓકે, એવી રીતે તમે જોઈ શકો. તો ધુમાડા જેવા કેટલાક પદાર્થોનો વાતાવરણમાં ઉમેરો થવાથી હવા આવા અનિચ્છનીય એટલે કે નથી ગંદા એવા પદાર્થોને કારણે દૂષિત થાય, ખરાબ થાય છે, કે જે સજીવ અને નિર્જીવ બંને માટે નુકસાનકારક છે. નુકસાનકારક અસર કરે ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહેવાય છે. એટલે હવાના પ્રદૂષણની વ્યાખ્યા ક્લિયર થઈ, આઈ હોપ એવું થાય. ઓકે, તો આ છે આપણું હવાનું પ્રદૂષણ. સૌથી પહેલા આપણે ભીણા કે ખોરાક વગર આપણે થોડા સમય જીવી શકીએ પણ હવા વગર ટકી નથી શકતા. હવા વાયુનું મિશ્રણ, 80% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, આસિડ, કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ, આવા ઘણા બધા પદાર્થો આવેલા છે વાતાવરણની અંદર. અને ધુમાડા જેવા કેટલાક પદાર્થો કે જે વાતાવરણમાં ઉમેરો થવાથી હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે, ખરાબ થાય છે હવા આવા ધુમાડા જેવા પદાર્થો ઉમેરવાથી, કે જે સજીવ અને નિર્જીવ બંને માટે નુકસાનકારક અસર કરે, તો ત્યારે તેને કહેવાય હવાનું પ્રદૂષણ. ત્યારે શું કહેવાય? હવાનું પ્રદૂષણ. ઓકે, ક્લિયર થયું? આ આપણો છે પહેલો ટોપિક 18.1 હવાનું પ્રદૂષણ. એટલે કે આમાં આપણે ખાલી એટલું ભણ્યા કે હવાનું પ્રદૂષણ એટલે શું. તો તમને પૂછે કે હવાનું પ્રદૂષણ એટલે શું, તો તમારે આખે આખા પોઈન્ટ લખવા પડે. ઓકે, 3 માર્કમાં બહુ અગત્યનો વિદ્યાર્થી મિત્રો પૂછાયો ક્વેશ્ચન છે. ઓકે, ત્યારબાદનો આપણો ટોપિક છે નવો ટોપિક લોક લાગણીને ધ્યાનમાં રાખી અને 18.2 એટલે કે હવા કઈ રીતે પ્રદૂષિત થાય છે. તો કે ભાઈ, જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે તેવા પદાર્થોને વાયુ પ્રદૂષકો કહેવાય. જે પદાર્થો હવાને પ્રદૂષિત કરે, જે પદાર્થો હવાને ગંદી કરે, ખરાબ કરે, એને કહેવાય વાયુ પ્રદૂષકો. જેમ કે કારખાના હોય, કારખાનામાંથી ધુમાડા નીકળશે, ફેક્ટરીમાંથી ધુમાડો નીકળશે, તો ફેક્ટરી દ્વારા હવાને ખરાબ કરવામાં આવી તો આપણે એને શું કહેશી? વાયુ પ્રદૂષકો. ઓકે, કેટલીક વાર આવા વાયુ પ્રદૂષકો એ કુદરતી હોય અને કૃત્રિમ હોય. આ વાયુ પ્રદૂષકો હોય એટલે કે વાયુને ખરાબ કરતા તત્વો છે, એ બે પ્રકારના હોય, કુદરતી અને કૃત્રિમ. કૃત્રિમ એટલે માનવ સર્જિત. તો કુદરતીમાં ક્યાં આવશે? તો કે એક તો જંગલમાં આગ લાગવાથી, જંગલમાં કુદરતી રીતે આગ લાગે, કોઈ જ્વાળામુખી ફાટે. ઓકે, જ્વાળામુખી ફાટે તો પણ આજુબાજુના જંગલો સળગતા જાય અને ધુમાડો ઉત્પન્ન થતો જાય. અથવા તો કોઈ કારણોસર કુદરતી રીતે જંગલમાં આગ લાગે તો જંગલના જંગલ, તમે જોઈ રહ્યા છો ઘણી વાર ન્યૂઝ ચેનલમાં જોતા હશો કે ઘણા જંગલના જંગલ સાફ થઈ જાય. એમેઝોનના ઘણા જંગલોમાં એવું થાય, આફ્રિકાના ઘણા જંગલોમાં આવી રીતે આગ લાગે, ઓસ્ટ્રેલિયાના અમુક જંગલોમાં હમણાં જ થોડાક મહિનો પહેલા અતિશય વધારે ભીષણ આગ લાગેલી હતી, અને કેલિફોર્નિયાના જંગલ છે એમાં પણ ઘણી વાર એવી રીતે આગ લાગે છે. તો કુદરતી રીતે આવા જંગલોમાં આગ લાગે કે જ્વાળામુખી ફાટે તો વાયુ પ્રદૂષકો જે છે એને આપણે કુદરતી રીતના કહી શકીએ. એટલે કે કુદરતી રીતે જ, કુદરતે જ વાયુને ખરાબ કરી, માનવનો હાથ નો તો આપણે કઈ ન કરીએ. જંગલો આગ લાગે તો આપણે એને ઓલવી પણ નથી શકતા, ક્યારે કેવું થાય. તો ક્યારેક માનવીય પ્રવૃત્તિથી વાયુ પ્રદૂષણ થાય છે. વાયુ માનવીય પ્રવૃત્તિમાં ક્યાં ક્યાં આવશે? તો કે કારખાના, એટલે કે આપણે ફેક્ટરી જે ઉપયોગ કરીએ છીએ, વિદ્યુત મથકો એટલે કે ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય, થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે કોલસા દ્વારા જે ચાલતો પ્લાન્ટ હોય એમાં તમે જુઓ તો કોલસો તમે અંદર બાળો એટલે અત્યારે વધારે ધુમાડો ઉત્પન્ન થાય. તમે ઘણીવાર જૂના મૂવીમાં જોઈએ છે કે ધુમાડાવાળી ટ્રેન આવેલી જતી હોય, સ્ટીમ એન્જિન વાળી, ચુક ચુક, તો એમાંથી અતિશય વધારે ધુમાડા નીકળતો છે, ગલગોટા નીકળતા છે ધુમાડા, તો એ વાયુને પ્રદૂષણ કરે. તો વિચાર કરો કે ખાલી એ એન્જિન હોય જૂના જમાનાનું, એ એટલું બધું ધુમાડો ઉત્પન્ન કરે તો થર્મલ પાવર પ્લાન્ટ તો બહુ વિશાળ હોય, એ કેવડો ધુમાડા ઉત્પન્ન કરતા હશે. તો એ વાયુને પ્રદૂષિત કરે છે, કારખાના વાયુને પ્રદૂષિત કરે છે,
વાહનોના ધુમાડા તો ઓબ્વિયસ વાત છે, તમે બધા જાણો છો કે વાયુને ખરાબ કરે છે, ગંદી કરે છે. બળતણના લાકડા, આપણે જે સૂકા લાકડાઓ છે એનો બળતણ તરીકે ઉપયોગ કરીએ તો એ પણ વધારે ધુમાડા ઉત્પન્ન કરે. એટલે જ આપણે ભારત સરકાર દ્વારા સતત બધાને એલપીજી જે છે એ કનેક્શન પ્રોવાઈડ કરવાની પૂરેપૂરું તકેદારી રાખે છે. અને આપણે ઘણા બધા શહેરોમાં જીએસપીસીની આખી લાઈન આવી ગઈ છે, બરોબર, ગેસની આખી લાઈન આવી ગઈ છે. આ સિવાય છાણાના દહન, છાણ હોય ગાયના જ્યાં આપણે છાણ જે સુકાવી અને છાણા બનાવી એ જે છાણા હોય એનું દહન થવાથી, એને દહન થવાથી પણ આપણે વાયુ જે છે એ પ્રદૂષિત થાય છે. તો આવા કેટલાક આપણે મુદ્દાઓ જોયા. સૌથી પહેલા આપણે વાયુ પ્રદૂષણ જોયું અને ત્યારબાદ આપણે વાયુ કઈ રીતે પ્રદૂષિત થાય છે, કઈ રીતે પ્રદૂષણ થાય છે એ આપણે જોયું. હવે કઈ રીતે થાય છે એ આપણે આમાં જોયું. ઓકે, હજી આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું આપણો ટોપિક નંબર બીજો 18.2, હવા કઈ રીતે પ્રદૂષિત થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ. આજે તમારે તમારી બાકી બુકમાં એકવાર અને બુકમાં એકવાર લખવાનું છે આવા રંગબેરંગી મસ્તીના અક્ષરથી, આવી મસ્ત કલર વાળી, ત્રણ તમારે કલર વાળી પેન યુઝ કરવાની, બ્લેક, બ્લુ અને રેડ. ઓકે, અને મસ્ત મજાની આવી રીતે મેં જે લખેલું છે એવી રીતે લખજો અને પછી આમાંથી જ વાંચજો એટલે તમને વાંચવાની મજા આવે. મેં સમજો મસ્ત મજાના ટૂંકા પોઈન્ટ કરીને લખ્યા છે જેથી તમને ફટાફટ યાદ રહે. ક્લિયર? તો આપણે જ્યાં સુધી રાખીએ તમારે બધું તમારે તમારી બાકી બુકમાં એકવાર અને બુકમાં એકવાર લખવાનું છે. અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ.